નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું આજે અદભુત જડીબુટી સમાન એક વનસ્પતિ વિશે પરિચિત કરવાનો છું ખાસ કરીને આ વનસ્પતિ છે ને ગુજરાતના અંદર વધારે જોવા મળે છે આવા આવડી જગ્યાએ આ વનસ્પતિનું નામ છે પીળી આવળ કારણ કે એના પીળા ફૂલો હશે એના કારણે એને પીળી પીળી આવળ પણ કહેવામાં આવે છે આ વનસ્પતિ છે ને આવળના નામથી પણ ઓળખાય છે ખાસ કરીને તમે એનો ફૂલોનો ઉકાળો બનાવીને પીશો હો તો તમે એનો પત્તનો ઉકાળો બનાવીને પીશો તો તમને આ કડવી લાગશે શીતળ લાગશે અને ઓખોના માટે ખૂબ જ હિતકારીક છે આ વનસ્પતિ માની લો કે તમારા શરીરના અંદર વિટામિન એની કમી હોય એના કારણે તમને રતા ધણાપણે તકલીફ રહેતી હોય તો એના માટે ને ગ્રામ સા વનસ્પતિ ખાસ કરીને ઓખોની સુંદરતા વધારે છે અને ઓખોનો તેજ શક્તિ વધારે છે આ વનસ્પતિ હવે આયુર્વેદ દ્રષ્ટિઓના ઉપયોગો વિશે તમે જાણો ખાસ કરીને તમને એક વાત કરી લો કારણ કે આ એના ફૂલ તમે મારા વિડીયોઝમાં જોઈ શકો ઘણા લોકો છે ને આ ફૂલોનો ઉપયોગ છે ને વાને વાને મટાડવા માટે કરતા હોય છે ઘણા લોકો તો શરીરની અંદર કોઈ પ્રકારનો દુખાવો હોય તો કળતા રહેતી હોય બળતર રહેતી હોય એના માટે થઈને ઘણા લોકો આ ફૂલોનો ઉપયોગ કરતા હોય છે માની લો કે તમને વાની તકલીફ છે શરીરના અંદર કોઈ પ્રકારનું સોજો છો કોઈ પ્રકારનું છે ગમે એટલું છે શરીરની દુખાવો એટલું છે સમીક્ષા તમને હશે તો તમારે શું કરવાનું છે ખબર સાહેબ ફૂલ લઈ રહેવાના તમારે હો ગ્રામ ફૂલ લઈ રહેવાના અને પચાસ ગ્રામ જેટલું સરસિયાનું તેલ લઈ જાય એને ગરમ કરવાનું સરસિયાની તેલના અંદર હો ગરમ આ ફૂલ નાશી દેવાના છે તમારે નાશીને પચાસ ગ્રામ જેટલું તેલ લીધેલું હોય તો એ માલી લો અને એના અંદર આટલા ફૂલ હશે તમારે ગરમ કરી લે ગરમ કરીને નવે તેલ રહી જાય ને એ તેલની માલી લો કે તમને જે જે વાની તકલીફ હોય કોઈ પ્રકારનો દુખાવો રહેતો એ જગ્યાએ માલિશ કરશો ને તો તમને કોઈ પ્રકારનો દુખાવો રહેતો હોય છે એ મટી જશે ખાસ કરીને આ વનસ્પતિનો ઉપયોગ છે ને શરીરના દુખાવા શું કરવા માટે થાય છે હા એ ના કરી શકો તે મારા વિડીયો સમય એના પત્તા પણ જોઈ શકો ખાસ કરીને એના પત્તાને વાટીને તમે ઊંની લૂંદી બનાવીને તમને કોઈ જગ્યાએ વાગ્યું હોય જગ્યાએ બાંધી શકો છો કોનો કો તો તમને વાહની તકલીફ હોય એ જગ્યાએ બાંધી દેશે તો તમને વાહની તકલીફ પણ મટી જશે અને શરીરનો દુખાવો પણ મટી જશે ફક્ત તેલ બનાવતા આવડ હોય અને ફક્ત તેલની બનાવીને તમે નિયમિત એનું શરીર પર માલિશ કરશો તો તમારા શરીરના અંદર એટલો આરામ રહેશે કે તમે મને યાદ કરશો કારણ કે શરીરના ટુ જેટ દુખાવાને શું મંતર કરે છે તમે મેડિકલના અંદરથી દવાઓ લાવે છે દવા જેવી અસર નહીં કરતી હોય ને એવી અસર કરશે ખાસ કરીને ફળીઓ તો એ મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો એના ફળીઓના અંદર એના બીજ હોય છે અને ઓનો બીજ હોય એ બીજનો તમે નિયમિત ઉકાળો બનાવીને પીશો રહે તો તમને જે ધાતુ રોગની બીમારી છે પેશાબના લગતા કોઈ પણ રોગો હશે એ પણ મટી જશે તમને જો તવચા લગતી કોઈ પણ બીમારી હોય એટલે કે તવચાની અંદર તમે લીખા લાવવા માંગતા હોય તો ઓનો બીજ રામબાણ છે હા એ ના કરી શકો તો એના ફૂલો જોઈ શકો એનો ફૂલોનો ઉકાળો બનાવીને તમે પી શકો છો કોઈ એનો પત્તાનો ઉકાળો બનાવીને પી શકો છો પેટના અંદર જે ગેસની તકલીફ રહેતી હોય પેટના અંદર કોઈ કીડા હોય કબજિયાતની લગતી સમક્ષ્યા હોય એના માટે થઈને પણ રામ છે આ વનસ્પતિ ફક્ત ઉકાળો પીવાનો છે માની લો કે એના ફૂલોનો કોઈ તો એના બીજોનો તમે ઉકાળો બનાવીને પી શકો છો કોઈ તો એના પત્તાનો પણ ઉકાળો બનાવીને પી શકો છો શરીરને છે ને વધુ હશે આ વનસ્પતિ ખાસ કરીને ઓનો ઉકાળો બનાવીને તમે પીવા તો એક જ ચમચી પીવાનો એટલે કે વધારે પીવાનો નહીં એના તમને સાઈડ ઇફેક્ટ થશે એટલે કે શરીરના અંદર નુકસાન કરે છે આવડે અને ઉકાળો ક્યારે પીવાનો માની લો કે ફૂલનો હોય કે એના પત્તાનો હોય કે એના બીજનો હોય એક ચમચી જેટલો જ પીવાનો અને ક્યારે પીવાનો માની લો કે તમે ખાધું ના હોય ખાધા પહેલાં એક કલાક પહેલાં ખાઈ લેવાનું પછી પીધા પછી એક કલાક પછી તમારે ખાવું ખાસ કરીને પીવા પીળી આવડના ફૂલોનો રસ બનાવીને તે પીશો એટલે કે ગરમ પાણી સાથે એક ચમચી તમે જે રસ બનાવે માની લો કે ફૂલોનો એક ચમચી રસ લીધો માની લો તો તમારે એક પાલું ગરમ ગરમ કરેલું પાણી લેવાનું છે એના અંદર એક ચમચી જે રસ બનાવે રેડવાનો છે અને તમારે તમે નિયમિત પીશો તો તમને જે પ્રમેય રોગની બીમારી છે એ પણ મટી જશે મિત્રો હું તમારા સાથે એક વાત કરવા માગું પ્લીઝ પ્લીઝ મિત્રો જો તમને મારી આ જાણકારી પસંદ આવી હોય જો તમે મારી ચેનલના અંદર જો નવા હોય જે લાલ કલરનું બટન છે જે તંદર ફ્રીઝ એના દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો આ વિડીયો છે બીજા મિત્રોને પર શેર કરજો જેથી કરીને આ જાણકારી છે બીજા મિત્રોને ખાસ કરીને ઉપયોગી બની શકે મિત્રો જો તમને મારી આ જાણકારી પસંદ આવી હોય અને તમે મારી ચેનલના અંદર જો નવા હોય પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો આ વિડીયો છે બીજા મિત્રોને જરૂર શેર કરજો જેથી કરીને બીજા મિત્રો ઉપયોગી બની શકે કારણ કે આ વિડીયો છે બીજા મિત્રો માટે ઉપયોગી છે કારણ કે આ આ જડીબીટી વિશે એમને માહિતી મળી રહે મિત્રો તમે મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર તમારો